સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. આજે એવા દિવસો હોય તો પાડોશીના ઘરે બધા જમવા જતા રહે,
જયારે પાડોશી ને એવો સમય આવે જયારે પાડોશી આપણે ત્યાં આવે, ભાઈઓ થી વિશેષ પાડોશીઓને સાથે તમારું ભાવ ભર્યો પ્રેમ રે, એક એ પણ કારણ ને બીજું કારણ, ક્યારે એ પાપનો ભાગ હોય ત્યારે એનાથી બનાવતી રસોઈ હોય એ આપણે આરોગ્ય તો આપણે પણ વિકૃત થઈએ. જેટલા લોકો નાગરવેલના પાનની ખેતી કરીને પૂછજો કે તમારે આની રક્ષા કરવી તો શું કરવું પડે, એ ફરતી બાજુ માણસો બેસાડી રાખે, કોઈ રજસ્વલા વાળી સ્ત્રી જો અંદર આવી જાય તો બધા પાન સુકાઈ જાય, એને કોઈ પશુઓનું ધ્યાન નહીં, એ રજસ્વલા ધર્મ પાડવા વાળી સ્ત્રી આવી જાય તો બધા પાન સુકાઈ જાય, તુલસીની બાજુમાંથી નીકળે તુલસી સુકાઈ જાય. એટલે આપણા ઋષિઓ કોઈ સમજદારી વિનાના હતા નહીં કે એને નિયમો પાડ્યા છે. અત્યારના લોકો આને કાઢી મૂકે છે કે આ બધું ખોટું છે ને આ પાડવા જેવું કંઈ નથી. વાસ્તવિકમાં એ સમયે 3 દિવસ માટે બહેનો ને બધા કામોમાંથી મુક્ત થઈને ભગવાનનું ભજન કરવાનો મોકો મળે, નામ સ્મરણ કરાય, પૂજા આરતી પાઠ ન થાય પણ ભગવાનનું નામ તો લેવાય ને, અને 3 દિવસ સ્ત્રીઓ એટલું બધું કાર્ય કરતા હોય એટલે એને રાહત માટેની પણ વ્યવસ્થા ગોઠવી છે. સ્ત્રીઓએ ભાગ લીધો ત્યારે આશીર્વાદ પણ આપ્યા ભગવતીએ કે તમે પાપનો ભાગ સ્વીકાર્યો છે, મારા આશીર્વાદ છે કે તમે સહવાસની અંદર, તમે બીજા બધા કાર્યોની અંદર તમારી અંદર સહનશક્તિ પુરુષ કરતા 2 ગણી હશે. બીજો પાપનો ભાગ વૃક્ષોને સ્વીકાર્યો છે વૃક્ષોએ, અને વૃક્ષોએ પાપનો ભાગ સ્વીકાર્યો, વૃક્ષની અંદર જે ગુંદ થાય છે પાપના ભાગ રૂપે છે. એટલે આમ તો ગુંદ ખાવો વર્જ્ય છે, આપણે ગુંદના લાડુ ખાઈએ પણ એ વર્જ્ય છે, એ પાપનો ભાગ છે, એ પાપનો ભાગ ગુંદ છે. પણ વૃક્ષોને આશીર્વાદ આપ્યા ભગવતીએ કે તમારી ક્યાંય કોઈ ડાળી પણ વાવશે તો એમાંથી વૃક્ષ થઈ જશે મોટું, એના બીજ જ વાવવાની જરૂરિયાત નથી. ત્રીજો પાપનો ભાગ જલે સ્વીકાર્યો પાણી, અને પાણીએ સ્વીકાર્યો એટલે પાણીની અંદર પરપોટા થાય, સેવાળ થાય, લીલ થાય, પરપોટા થાય, આ બધો ભાગ ઓનલી ફોર પાપનો છે. અને પાણીને વરદાન આપ્યું, નાનકડો એવો વીરડો પણ જો ખોદવામાં આવશે તમારું પાણી સતત ચાલુ રહેશે, અને પાણી ચાલુ રહેશે એવા આશીર્વાદ મળ્યા છે જલને. ને પછી ચોથા ભાગનો ભાગ ધરતી માતાએ લીધો, માએ લીધો કે હવે હું નહીં સ્વીકારું તો કોણ સ્વીકારશે. ધરતીએ પાપનો ભાગ લીધો, અને ધરતીમાં જે બંજર ભૂમિ છે રેગિસ્તાની પાપનો ભાગ, પાપનો ભાગ સ્વીકારીને કહ્યું છે કે તારામાં કોઈ પણ ખાડો પડશે નહીં. રેગિસ્તાનમાં ખાડો પડે તો તત્કાલ બુરાઈ પણ જાય. આવા ચારેય લોકોએ પાપનો ભાગ બ્રહ્મત્યાન લીધો, ને પછી કહ્યું કે તારા પતિ છે, હવે તારી પતિને તું લઈ જા ત્યાં, પણ નહુષને ઉતારવો હોય તો શું કરવું, કે નહુષને ઉતારવો હોય તો તમારે એક કામ કરવું, પતિ પત્નીને માતાજીએ ભેટો કરી દીધો માનસરોવરના કિનારે, ઇન્દ્ર ને ઇન્દ્રાની મેળા, નહુસ ઇન્દ્રાસન ઉપર બેઠો છે. ભગવતી કે અહીંયા આવો નજીક, તમને કાનમાં કહું, આખો કાનમાં આયોજન સમજાવી દીધું કે તારે આવી રીતે કરવાનું, અને હું નહુસને કામાંધ બનાવી દઈશ, અને જ્યારે એ કામાંધ બનશે એટલે બધું ભૂલી જશે, મહામાયા એ બુદ્ધિ એની હરી લેશે. મહામાયા હું આદેશ કરીશ મહામાયાને, એ બધી બુદ્ધિ હરી લેશે, તમારે લગ્ન માટે હા પાડી દેવાની. ઇન્દ્રાણી જઈને કહ્યું કે મારા પતિ મને મળ્યા નથી, હું લગ્ન માટે તૈયાર છું, પણ જ્યારે તમે મને લેવા આવો ત્યારે નંદી, ગરુડ, હંસ, મોર નહીં. મહાદેવજી નંદી ઉપર આવે, કાર્તિકે મોર ઉપર આવે, ગરુડ ઉપર વિષ્ણુ આવે, તમારે ઋષિઓની સવારી લઈને આવવાનું છે. 7 ઋષિઓને ઘોડો ઘોડાની જેમ જોડો, એના પર બેસીને આવો. અને 7 ઋષિ માની ગયા, 7 ઋષિ પર બેસી ગયા, અને સામે હતા સચી દેવી ઇન્દ્રાણી. કહ્યું જલ્દી કરો જલ્દી કરો, ઘોડાની જેમ ભાગી તો ન શકે. અને ત્યારે એણે ઋષિઓને પગ માર્યો છે, કામાર થઈને માતાજી બુદ્ધિ હરલી દી યોગ માયાએ, અને જ્યારે પગ માર્યો કોને માર્યો, અગસ્ત્યને માર્યો છે. કામાર્તા સો સ્પૃશન મૂડા પાદેન મુનિ મસ્તકમ અગસ્ત્યમ તાપસ શ્રેષ્ઠમ ઋષિઓને તે જોઈડા છે, અને ઋષિઓને જે જોડે એને શ્રાપ આપ્યો,
આમ તો નિયમ એવો છે કે કોઈને પણ ગાયને પગ ન અડાડાય, બ્રાહ્મણને પગ ન અડાય, અગ્નિને પગ ન અડાડાય, અગ્નિને પણ પગ ન અડાડાય, ગાયને નહીં, કુવારી કન્યાને નહીં, બ્રાહ્મણને નહીં, સંતને નહીં, પાદા ભયામ ના સ્પૃશેત, પગ દ્વારા એનો સ્પર્શ ન કરવો જોઈએ. પણ ભયંકર આકૃતિ વાળા હજારો વર્ષ સુધી તમે શાપ આપ્યો કે તમે સર્પ બનીને હજારો વર્ષ સુધી પડ્યા રહ્યો, ભયંકર આકૃતિ વાળો સર્પ બની જાઓ, અને નહુસ એ જ ક્ષણે સર્પ શ્રાપને સ્વીકારીને નહુસ સર્પ બની ગયો. ઇન્દ્ર એના ગાદી ઉપર આવીને બેસી ગયા. પણ ત્યારે અગસ્ત્ય કૃપા પણ કરી કે જા, કઈ વાંધો નહીં, તું સર્પ તો બની જાય, પણ યુધિષ્ઠિરના મુખેથી પ્રશ્નોના ઉત્તર તું સાંભળજે. અને એ દ્વાપરમાં યુધિષ્ઠિર થશે ને તું પ્રશ્ન પૂછવાને તારે સર્પ બનીને, અને એ તને એના જવાબ આવશે ત્યારે તારી મુક્તિ થશે. એ સ્વીકારી અને જતા રહ્યા. કહે છે કે હે જન્મે જય વ્યાસજી, બધાને દુઃખ ભોગવવા પડે, આ દુઃખ અને સુખ ફક્ત અને ફક્ત કર્મને આધીન છે. ઇન્દ્રને પણ દુઃખ ભોગવવું પડ્યું, 1000 કાણાવાળું થવું પડ્યું સહસ્ત્રાક્ષ, અને એ સહસ્ત્રાક્ષને માનસરોવરમાં રહેવું પડ્યું. એટલે મતલબ છે બધું કર્મ અને વશ છે, કર્મ અનુસાર બધું થાય છે. અનેક જન્મોના ભેગા થયેલા જે કર્મો છે એને સંચિત કર્મ કહેવાય, ને એ સંચિત કર્મ ભેગા થઈ અને ફળ આપે એને પ્રારબ્ધ કર્મ કહેવાય, એને આપણે ભાગ્ય કહીએ છીએ. અત્યારે જે કર્મ કરીએ છીએ એને ક્રિયમાણ કર્મ કહેવાય, એને વર્તમાન કર્મ કહેવાય. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતકર્મ શુભાશુભમ, કર્મ ભોગવવું જ પડે. એટલે એ શુભ હોય કે અશુભ હોય ભોગવે છૂટકો છે. એટલે તો રામચરિત માનસમાં તુલસીદાસજીએ પણ ટાંક્યું છે કે કર્મની પ્રધાનતા વિશેષ છે. અને એ જ વાક્યોને સાબિત કરવા માટે આપણી સંસ્કૃતિના 5 પાયાઓ છે. કર્મ પ્રધાન વિશ્વર ચિરાખા, કર્મ પ્રધાન વિશ્વર ચિરાખા, જો જસ ફલ હિસો તસ ફલ ચાખા, જો જસ કર હિસો તસ ફલ ચાખા, કર્મ પ્રધાન વિશ્વર ચિરાખા, કર્મ પ્રધાન વિશ્વર ચિરાખા. કર્મને આધીન માણસને બધા જન્મ મળે છે, કર્મને આધીન માણસે બધું ભોગવવું પડે છે, અને માણસનો અધિકાર ફક્ત કર્મ કરવામાં છે. બાકી કર્મનું કેવું ફળ મળે એના માટે માણસ અધિકારી નથી. આવું જ ફળ મળે એવું મનમાં વિચારી રાખીએ તો એ ખોટી વાત છે. આ શરીર ધારણ કરવામાં સૌથી મુખ્ય કોઈ કારણ હોય તો એ કર્મ છે. જન્મે જઈને કહે કે આપણી ભારતની 5 સંસ્કૃતિ છે, એમાં પહેલો યજ્ઞ છે, બીજો સંસ્કાર છે, ત્રીજી વર્ણ વ્યવસ્થા છે, ચોથા 4 પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ મોક્ષ. ધર્મ અર્થ કામ અને મોક્ષને જો 5મું પરિબળ કોઈ હોય તો એ ફક્ત ને ફક્ત પુનર્જન્મ છે. આપણે ઘણા બધા લોકો પુનર્જન્મમાં નથી માનતા કે પુનર્જન્મ જેવું કંઈ ન હોય. જો પુનર્જન્મ ન હોય તો મને કોઈ બતાવો, એક જ માના 2 દીકરા હોય તો એના સ્વભાવ બેના કેમ અલગ અલગ? એક કોઈ સારી જગ્યાએ હોય, એક કોઈ નબળી જગ્યાએ હોય, એક જ ગાયના 2 વાછરડા હોય, એક કોઠીઓ બનીને નંદી પાસે હોય, એક ઘાંચી વાડે ચક્કરો લગાવતો હોય. દેવા તો પડે છે અંતે, એ હવને નડે છે, કરેલા કર્મના બદલા દેવારે પડે છે, કરેલા કર્મના બદલા દેવારે પડે છે. દેવા તો પડે છે અંગે, ભવને નડે છે, કરેલા કર્મના બદલા પડે. બહુ જૂના સમયની વાત છે,
ભલો અને ભલી, નોકર અને નોકરાણી હતા. બહુ જૂની વાત છે, પણ આ તો કર્મના બદલા ઉપડ્યા એટલે મને યાદ આવી ગયું. ભલો ને ભલી, એક શેઠ ને અહીંયા નોકરી કરતા હતા, એક રાજા ને અહીંયા નોકરી કરતા હતા. રાજાનો 10 વર્ષનો દીકરો હતો અને ઘણી માનતાનો દીકરો આવ્યો એટલે લાડકોટથી ઉછરો છે. જીવડો લીધેલો એને શ્રવણ કુમાર નો રે, અંધો ની અંધી એને સૂર તે ચડે છે. તેણુને લીધે રાજા દશરથ જાણે, તેણુને દશરથ જાણે, પુત્ર ના વિયોગે નું ખોડિયું પડે છે. કરેલા કર્મ ના બદલા દેવારે પડે છે, કરેલા કર્મ ના બદલા દેવારે પડે. કર્મનો સિદ્ધાંત સમજાવવા માટે આ બધી લીલા છે કૃષ્ણની રામની, બાકી દેવતાઓને તો શું ભોગવવા પડે, પણ આપણે કર્મનો સિદ્ધાંત સમજાવવા માટે એ ડાયરેક્ટર હીરો બનીને આવે છે, ઓનલી ફોર બધા લોકોને બતાવવા માટે. અને એ બતાવવા માટે કર્મનો સિદ્ધાંત બતાવ્યો છે કે ગમેને જમણો હાથ કરે તો જમણા હાથને ભોગવવું છે, ડાબો હાથ કરે તો ડાબા હાથને ભોગવવું પડે, આંખ કરે આંખને ભોગવવું પડે. આ વખતે આંખ બગાડી છે તો આવતા જન્મમાં આંખ લેવાઈ જાય, હાથે નબળા કર્મ કર્યા હોય તો હાથ લેવાઈ જાય, કાને નબળું સાંભળ્યું હોય તો કાન લેવાઈ જાય, જીભથી નિંદાઓ થઈ હોય ને ગાળો બોલી હોય તો આવતા જન્મમાં કાલાય થઈ જાય. કર્મનો સિદ્ધાંત વ્યાસજી જન્મેજીને સમજાવે છે. બંધન લાગથી લડે છે, જોર છે જગતનું તોય કાંઈ નામ જાણ્યું, જોર છે જગતનું તોય કાંઈ નામ જાણ્યું, પ્રાચીન પીપડે ઘોડિયું પડે છે, કરેલા કર્મ ના બદલા દેવારે પડે છે, કરેલા કર્મ ના બદલા દેવારે પડે દેવારે પડે. તમે ક્યારેક મિલિટરીનું આખું મંડળ જાતું હોય ત્યારે તમે ક્યારેક જોજો, જે મિલિટરીનું આખું મંડળ જાતું હોય ને એમાં આમ લાઈન જાતી હોય, લાઈન બહુ લાની લાંબી હોય, અને લાંબી લાઈન હોય ને ઓચિંતા જ એનો ઉપરનો જે કર્નલ હોય આદેશ કરે પીછે મૂળ, એટલે જે પેલો જે જાતો હોય ને આમ પાછળ વળી જાય, એટલે જે છેલ્લો હોય પેલો થઈ જાય, અને જે પેલો હોય છેલ્લો થઈ જાય. એમાં ઉપરનો કર્નલ ભગવતી પણ ક્યારેક આદેશ કરી દે. આપણે બહુ બધાની આગળ હોય તો બહુ ગર્વ નહીં કરવો, અને પાછળ હોય તો અફસોસ નહીં કરવો. ક્યારેક ભગવતી પણ કહે છે પીછે મૂળ, એટલે આપણે છેલ્લે હશે તો આગળ થઈ જશું, ને બોલો આગળ હશે તો એ છેલ્લે થઈ જશે, ક્યારેક પીછે મૂળ થઈ જાય. એટલે આ જેમ આર્મીમાં થાય એમ આપણામાં બની શકે, એટલે કોઈ દિવસ બહુ ગર્વ નહીં કરવો કે કોઈ બહુ અફસોસ નહીં કરવો. જ્યારે એ પીછે મૂળની વાત આવી અને અહીંયા કર્મના બદલા ચૂકવવા જ પડે, મને એક વાત યાદ આવી ગઈ એટલે હું ચોક્કસે કહેતા ભૂલીશ નહીં. આપણી વચ્ચે જેની આપણે કાલ જ ચર્ચા કરી, ડેરી ડેરીએથી માતાજીના પ્રતિનિધિ રૂપે જ્યાં શંખ છે, જ્યાં મોરપીંછ છે અને જ્યાં સરજુઓ ગવાય છે, હમણાં જ બહુ મોટો યજ્ઞ પણ થયો શાસ્ત્રજનની, તાલીઓના નાદ સાથે સ્વાગત કરશું. એટલે એ ભલો અને ભલી બે
રાજા ને અહીંયા નોકરી કરે. ઘણા બધા સમય પછી ઘણા માનતાનો એક દીકરો આવ્યો, ને ઘણી માનતાનો એક દીકરો આવે ને, એ માનતા વાળો આવે એ કોઈનું માનતો જ ન હોય. ને પછી એને તો પિતાજીને કહ્યું કે મારે એટલું સોનું જોઈએ, મારે આ જોઈએ તે જોઈએ. સોનાની સાયકલ લઈને ફરતો, હાથમાં સોનાના કડા, 5-6 સોનાના ચેન ગળામાં, એ બધું લઈને ફરતો. એમાં એક દિવસ ફરતો ફરતો સાયકલ લઈને ગયો, ને ભલો ને ભલી બે હતા જેને સંતાન હતું નહીં. કહ્યું કે આપણે આખી જિંદગી આમ જ કરી રાખશું, એનાથી એક કામ કરો, આપણે આ છોકરાના ગળામાંથી એક બે ચેન લઈ લઈએ તો જિંદગીભરનો આપણો રોટલો થઈ જાય. છોકરો પાછળ ગયો, એ રાજકુમારની પાછળ પાછળ. આ પણ ગયા છે ને, જેવા ગયા એમાં કોઈને પૂછતા પૂછતા ગયા કે અમારા રાજકુમાર ક્યાં છે. અને એ રાજકુમારને શોધવા માટે આ ભલો ને ભલી ગયા એક બેન છાણા થાપતા હતા. અંબિકે હો અંબિકે, જય હો જગદંબિકે, હમણાં મારા બાપુને જઈને કહું તારે સોનાનો ચેન લેવો છે.
અને વિચાર આવ્યો કે આ કહી દેશે તો આપણું બધું એટલા વર્ષની સેવા વૃદ્ધાવસ્થા સુધી સેવા કરીએ તો જતી રહેશે. એને એ સમયે ખંજર કાઢી અને ત્યાં ને ત્યાં ભલા ને ભલીએ એ 10 વર્ષના દીકરાને મારી નાખ્યો. સોનાના ચેન, સાયકલ બાયકલ, સોનાની બધું હતું, એ બધું કળા ને બધું સોનાને લઈને લાશને નાખી દીધી નદીમાં. અને પછી એ જે સોનું હતું એ બધું લઈને ચાલતા છે, પણ સોનું માયા આવે પછી એમને રેવાય. એક દિવસ રાજા કે મારો દીકરો મળતો નથી, કે વાત સાચી છે રાજાજી, જ્યાં ગયો હોય ત્યાં, પણ અમારે ઘેરેથી સંદેશો આવ્યો છે, અમારા મોટા ભાઈ ગુજરી ગયા છે અને હવે મારે જાવું પડશે, અમારા ભાભી એકલા છે, અમારી વૃદ્ધાવસ્થા, પણ હવે અમે ગામડે રહેશું, હવે તમારી સેવા નહીં કરી શકીએ. અને એવું બાનું કરીને જતા તો રહ્યા. ત્યાં જઈને પછી સોનું કાઢ્યું, બંગલો બનાવ્યો, ગાડી લીધી, દુકાનો કરી, બહુ પૈસા વાળા થઈ ગયા. અને ભગવાનની કૃપા એવી થઈ કે થોડાક દશક વર્ષ વ્યતીત થયા, એને ઘેરે સંતાન નહોતું, એની અહીંયા દીકરો આવ્યો. ભગવાન દેતા હે તબ છપ્પર ફાડ પર દેતા હે, જયારે કઈ નતું બંગલો ગાડી પૈસા દીકરો, દીકરાની સગાઈ થઈ ગઈ. અને સગાઈ થઈ ગઈ, દીકરીના દીકરાના લગ્ન થયા, અને લગ્ન થયા ને એ પહેલા દિવસે એ ભલી પોખવા ગઈ દીકરાને. દીકરાને પોખવા ગઈ, દીકરાને વાય આવી, નીચો પડી ગયો, ફીણા મોઢે આવી ગયા, પગ હલાવવા માંડી ગયો. ડોક્ટરોને ચેક કરાવ્યું, ડોક્ટરો કહે કે અહીં નહીં, કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવા પડશે. મને લાગે સ્ટર્લિંગ જેવી હોસ્પિટલમાં લઈ ગયા હશે. એક દિવસનું 1.5 લાખ રૂપિયા ભાડું આઈસીયુનું, રોજ 1-1 લાખનું ઇન્જેક્શન, એટલી દવાઓ. એક મહિનો થયો ગયા તો ભલો રોડ ઉપર આવી ગયો, મકાન દુકાન બધું વેચાઈ ગયું. એને વ્યાજ ઉપર પૈસા લેવા પડ્યા. રડવા માંડ્યો કે મારી આવી કેમ દશા આવી. એ રડતો તો ભલો, ત્યાં એનો દીકરો ઉભો થયો કે ભલા મને ઓળખે છે, કે હા તું મારો દીકરો, સાજો થઈ ગયો, કે સાજો નહીં, 10 વર્ષ પહેલા, આજથી વર્ષો પહેલા હું 10 વર્ષનો હતો, રાજાનો દીકરો, તે સોનાનું બધું લઈને મને મારી નાખ્યો હતો, એ બદલો લેવા માટે હું તારી અહીંયા દીકરો બનીને આવ્યો, જેટલું ધન તે મારી પાસેથી લીધું ને એ બધું મેં વપરાવી નાખ્યું છે, લેવા માટે આવ્યો હતો, ક્યાં હાથ પકડી લીધો. કે એ વાત તો સાચી છે, ભલે તારું ધન હતું, તું મારી અહીંયા દીકરો બનીને તારું ધન લઈ ગયો, પણ નવી આવેલી આ વહુનો શું વાંક, એને આખી જિંદગી વિધવા રહેવું પડશે. એ કે આ બીજી કોઈ નથી, ઓલી છાણા થાપવા વાળી ડોસી છે, આંગળી ચીંધવાનું પુણ્ય હોય એમાં આંગળી ચીંધવાનું પાપ પણ હોય. બદલો ભલા ભોલાનો અહીનો અહી મણે છે, બદલો ભલા ભોલાનો અહીનો અહી મણે છે. બદલો ભલા બુરાનો બુરાનો, બદલો ભલા બુરાનો બુરાનો અહીનો અહી મળે છે, અહીનો અહી મળે છે, અહીનો અહી મળે છે, અહીનો અહી મળે છે. જેવી કરો છો કરણી, જેવી કરો છો કરણી. તમારા પિતાજી એ પણ કર્મ કર્યું, એ કર્મ નું ફળ એને ભોગવવું પડ્યું. અને એ કર્મ તમારા પિતાજી એ સર્પ પધરાવ્યો હતો એક ઋષિના ગળામાં. સમજ પડે છે, કરો છો કરે
દેવી કરો છો કરણી કરણી દેવી કરત પડે દેવી કરત પડે છે બદલો ભલા ગુણા